ગ્રામજનો, વડીલો, ભાઈઓ અને બહેનો, આ સ્કૂલના પ્રિન્સિપલ શ્રી જગદીશભાઈ કાતરિયા અને તમામ શિક્ષક સ્ટાફ અને વિદ્યાર્થી મિત્રો, ખરેખર પ્રાથમિક શાળામાં આ ટાઈપના પ્રોગ્રામ થવા એ ખરેખર એક વસ્તુ ઘણી વાર એમ લાગે કે આ સાચું છે, પ્રશ્ન બે વખત પ્રશ્ન કરે છે, પણ એ કુંભારિયા ગામની આ જગદીશભાઈ અને એની ટીમે એ વસ્તુ સાબિત કરી બતાવ્યું કે પ્રાથમિક સ્કૂલમાં, ગવર્મેન્ટ સ્કૂલમાં પણ આવા પ્રોગ્રામ અને બહુ સારી રીતે થઈ શકે છે. આજે ખરેખર અમે પ્રાઇવેટ સ્કૂલોવાળા અહીંથી કંઈક શીખીને જઈએ છીએ, એ ટાઈપના પ્રોગ્રામો તમે લોકો કરો છો અને ગવર્મેન્ટ સ્કૂલમાં અને પ્રાથમિક સ્કૂલમાં કરો છો, એ માટે ખરેખર તમે લોકો ધન્યવાદને પાત્ર છો. એકવાર જોરદાર તાળીઓથી એ લોકોને આપણે બતાવીએ. બીજું મિત્રો, નીલકંઠ સ્કૂલના ટ્રસ્ટીઓ કે જેણે આપણા ગામના પ્રોગ્રામને તમામ ખર્ચ એમણે ઉપાડ્યો, એકવાર જોરદાર તાળીઓથી આપણે એ લોકો બંને મિત્રોને વધાવીએ. કારણ કે એમને આપણી સ્કૂલ સાથે કાંઈ જ નથી, શું લેવા દેવા છે, છતાં પણ એમણે તમામ ખર્ચ આપણી સ્કૂલનો વધાવ્યો. કારણ કે એમને આ શિક્ષકોની મહેનત જોઈ ગયા વર્ષે, એમની લાગણી જોઈ અને આપણા બાળકોએ ગયા વર્ષે જે બી કૃતિઓ કરી એ એમને ગમી, એ અનુસંધાને આ વર્ષે આખો તમામ ખર્ચ ઉપાડ્યો. તો ખૂબ ખૂબ આભાર આપ દોનોનો. બીજું મિત્રો, મારે વધારે ટાઈમ નહીં લીધો, ખાલી એક જ વાત કરવી છે કે આપણે હંમેશા એ વસ્તુ ઘણા આમ છેલ્લા દસેક વર્ષથી સાંભળતા હોઈએ કે પ્રાથમિક સ્કૂલોમાં, ગવર્મેન્ટ સ્કૂલમાં હવે શિક્ષણ સારું નથી રહ્યું. એનું કારણ શું? પહેલા શિક્ષકો હતા એના કરતા અત્યારના જે શિક્ષકો આવે છે એની પાસે ટેલેન્ટ નથી, એની પાસે એજ્યુકેશન નથી. પહેલાં તો કદાચ એટલું સ્ટ્રિક્ટ નહોતું, હવે તો વધારે સ્ટ્રિક્ટ પણ થઈ ગયું છે. પહેલાં ગામડાઓને એસએમસી શું છે ખબર નહોતી, હવે એ પણ જાણ થઈ ગઈ છે, છતાં આવું કેમ? મને એનું કારણ એક જ રીઝન દેખાય છે કે પહેલાં આપણું બાળક લેસન નહોતું કરતું, શિક્ષક અહીં ઠપકો આપતા મારતા, ઘરે આવીને આપણને વાત કરતું તો આપણે એને સામે બીજી એક મારતા. અત્યારે બાળક ઘરે આવીને આપણને વાત કરે, મને શિક્ષકે ઠપકો આપ્યો છે, તેની વાત ન પૂરી થઈ ગઈ તો આપણે રસ્તે ચડી ગયા હોઈએ. આપણે ખરેખર જાણવાની કોશિશ નથી કરતા કે એને શા માટે એને સજા કરી છે, શા માટે શિક્ષક ખીજાણા છે, આપણે એને શા માટે મોકલીએ છીએ. ભણતરની કોઈ પણ વસ્તુ તો જ આવે કે તમે એને રિસ્પેક્ટ કરતા હો. આજે તમારા બાળકને શિક્ષકો પ્રત્યે રિસ્પેક્ટ ઓછી થતી જાય છે, કારણ કે તમને ખબર છે તમે સાથે ઊભા છો, જરાક પણ શિક્ષક કહે છે એટલે તરત તમે આવીને શિક્ષકનો કાકલો પકડી લેશો, અને એ પાછા છોકરાની સામે. એટલે છોકરાને એક શિક્ષકનો ડર છે જતો જ રહ્યો કે આજે હું હોમવર્ક નહીં કરું, મને તો વાંધો નથી, મને તો શિક્ષક ખીજાવા નથી, કારણ કે ખીજાશે તો મારા બાપા આવી જશે સાથે. તો મિત્રો, આ વસ્તુ કરતા પહેલા વિચારો. હા, તમારે ભણાવો જ ન હોય તો ઘરે રાખો, પણ આ વસ્તુ રહેવા દો. અને બીજી વસ્તુ, પહેલા શિક્ષકો પણ, માફ કરજો શિક્ષકો, પણ પહેલાના શિક્ષકો, મને ખબર છે અમે જયારે કુંભારિયા પ્રાથમિક શાળામાં ભણતા હતા, એમાં એક શિક્ષક જગદીશભાઈ અહીંયા હાજર છે અને પોપટભાઈ, એ ગામમાં નીકળતા તો ગામના 60 વર્ષના બાબાઓ પણ બીડી સંતાડી દેતા હતા. જયારે અત્યારના શિક્ષકો છોકરાને માવો લેવા મોકલે છે, આ વસ્તુ સૌથી ખરાબ વસ્તુ કહેવાય. એ વસ્તુ ખરેખર શિક્ષણ જગતે વિચારવાની જરૂર છે. અમે, હું મારી પોતાની સ્કૂલ ચલાવું છું, એમાં સ્ટાફ તો એક વસ્તુ અલગ છે, હું મારા પેરેન્ટ્સ પણ મારા કેમ્પસમાં માવો લઈને અલાવ નથી કરતો. કારણ કે શિક્ષણ તો જ આવે. આજે તમે તમારા છોકરાને માવો લેવા મોકલો એટલે એમાંથી બે ફોતરા ખાઈને જવાનું છે, અને પછી આપણને ખબર પડે ત્યારે કે તું માવો ખાતા શીખી ગયો, પણ આપણે જ એને શીખવાડ્યું છે. એ દરેક વાલીએ વિચારવાની જરૂર છે. શિક્ષણ માટે પણ થોડુંક વિચારો, કારણ કે કંઈક ને કંઈ આપણે જવાબદાર છીએ. આજે શિક્ષણ કંઈક નીચું ગયું છે. તો જગદીશભાઈ એની ટીમનો ખૂબ ખૂબ આભાર કે મને તક આપી, અને ફરી એક વખત નીલકંઠ વિદ્યાપીઠનો, એક તમામ કુંભારિયા ગામ વતી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.